વડોદરાની વાત કરીએ, રખડતા ઢોરનો આતંક વડોદરામાં હજુ પણ યથાવત છે. રખડતા ઢોરને કારણે એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. છાણી રોડ પર પશુપાલકે ઢોર દોડાવતા યુવકને ઇજા પહોંચી. ઢોર પાર્ટીથી બચવા માટે પશુપાલકે પોતાના ઢોર દોડાવ્યા. ઢોરથી બચવા યુવક ચાલુ બાઇકે કૂદી પડ્યો. ઢોર મારશે તે ડરથી યુવક ગભરાઈ ગયો હતો. અમિત ચૌહાણ નામના યુવકને હાથે અને પગે ઇજા પહોંચી છે. હું મારા એક મિત્રને મળીને અભિલાષા બાબુથી આવી રહ્યો હતો કેનલના રોડથી, અને જેવો જ કુમકુમ પાર્ટી પ્લોટ છાણી જગત નાકા પાસે પહોંચું છું, ગાય બચાવવા માટે કે ઓપરેશન દ્વારા ઢોર પાર્ટી પકડવા માટે આવ્યા હતા. લગભગ 50ની ઉપરની સંખ્યામાં ઢોર પાર્ટીના જે લોકો હતા ગાયને ભગાવી રહ્યા હતા, અને એકદમ મારી સામે ગાય આવી જતા દોડતા મારા બચાવ કરવા માટે હું ચાલુ બાઇક પરથી કૂદી ગયો, જેના કારણે મારા બંને ઘૂંટણના ભાગમાં એવી ગંભીર ઇજા થઈ છે. પ્રમાણ વધ્યા છે તો મેયરશ્રીને બી વિનંતી છે, ચેરમેનશ્રીને પણ વિનંતી છે, અને સાંસદશ્રીને પણ વિનંતી છે કે અગર ઢોર પાર્ટી જો ઢોર પકડવા માટે આવે તો આ લોકોને ખબર ના પડે, અને જેટલા પણ લોકો આ બાઇકો લઈને દોડતા હોય છે તે લોકોની પણ વિડીયોગ્રાફી થાય, અને તે લોકો પર પણ એવી કડકમાં કડક સજા થાય કે આવી રીતે દોડતા ભાગતા ગાયો પાછળ ના બચાવવા માટે ભાગે, કેમ કે તે તો એમની ગાય બચાવીને ભાગી જાય છે પણ એના લીધે કોઈના ઘરનો જીવ પણ જતો રહે છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર. સાબરકાંઠાના ઈડરમાં અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું છે. સાંપાવાડા નજીક ટ્રેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. સાબર ડેરીના દૂધના ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. ટેન્કર ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.